હેલો બચ્ચા પાલડી, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી સ્વાધ્યાય 1 થી 10 દાખલા કર્યા પછી હવે એક દાખલો જે આવેલો છે જે ફોર્મ્યુલા બેઝ નથી, પણ વ્યવસ્થિત એવું લોજિક વાપરવું પડશે, તમારે થિંકિંગ થોડુંક એવું કરવું પડશે. તો ભાઈ ચાલો મહાદેવનું નામ લઈ સ્ટેટમેન્ટ જોઈએ. આજના દાખલાનું શું કીધું છે સ્ટેટમેન્ટ તમારી સ્ક્રીન ઉપર સામે છે, જો ધ્યાન આપો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલિત એટલે કે બદલી શકાય એવો આવૃત્તિ વાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત આપેલો છે. માત્ર 230 એવું કીધેલું છે, એનો મતલબ શું છે બચ્ચા પાસે? આરએમએસ વેલ્યુ લઈ લેવાની છે. ઓકે, વોટ ઇઝ નેક્સ્ટ? LCR શ્રેણી પરિપથની વાતો કરેલી છે, આકૃતિ ઉપરથી જોઈ શકાય છે. એમાં L આપેલું છે 5 હેનરી, જૂની ટેક્સ્ટબુકમાં વોલ્ટ હશે ભૂલથી, બરાબર. ઇન્ડક્ટન્સનો એકમ થાય બચ્ચા પાલટી હેનરી. ત્યારબાદ કેપેસિટન્સ આપેલું છે 80 માઇક્રોફેરાડ અને R આપેલું છે 40 ઓહમ. એ બી સી ત્રણ અલગ અલગ પાર્ટ પૂછેલા છે, વન બાય વન દરેક પાર્ટ જોઈએ. ફર્સ્ટ પાર્ટમાં શું કીધું છે? પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. અનુનાદની સ્થિતિ એ ન્યૂ આવૃત્તિ પૂછેલી છે ફર્સ્ટ પાર્ટમાં. ચલો સૌથી પહેલા ન્યૂ શોધીએ. ન્યૂ શોધવા માટે પહેલા તો ઓમેગા શોધી લઈએ. આપણે ખબર છે અનુનાદની સ્થિતિ માટે ઓમેગા બરાબર એટલે કે કોણીય આવૃત્તિ, ઓમેગા બરાબર થવાનું છે 1/√LC. આ પાર્ટ સિમ્પલ છે, એ પાર્ટ ખાલી સૂત્રમાં કિંમત મૂકી જવાબ લાવવાનો છે. 1/√L, L છે 5 હેનરી, C છે 80 માઇક્રોફેરાડે, 8 × 5 = 40, હજી એક ઝીરો છે એટલે 410 ની માઇનસ 6, રૂટ લઈએ આનું. 400 નો રૂટ થશે બચ્ચા પલટી 20, 10 ની માઇનસ 6 નું છે 10 ની માઇનસ 3, 10 ની માઇનસ 3 ઉપર જશે, થશે +3 + 3 એટલે કે 1000 ના છેદમાં 20, 0 0 કેન્સલ, આવશે આન્સર 50 રેડિયન પર સેકન્ડ, કેમ કે ઓમેગા છે. જો આવૃત્તિની વાત કરીએ, ન્યૂ શોધવાની ટ્રાય કરીએ તો ઓમેગા બરાબર બચ્ચા પાલટી આપણે દરેકને ખબર છે ઓમેગા બરાબર થવાનું છે 2π ન્યૂ. અનુનાદનો કેસ છે એટલે આપણે 0 લખેલું છે, તો ન્યૂ 0 બરાબર ઓમેગા ના છેદમાં 2π, 50 ના છેદમાં 2π કરશો એટલે ફાઇનલ જવાબ આવશે 7.96 હર્ટ્ઝ. આવૃત્તિનું એકમ છે હર્ટ્ઝ. લાંબા તો કોઈને પ્રોબ્લેમ નહીં આવે. ચલો સેકન્ડ સ્ટેપની તરફ છે, એ પણ ઇઝી છે. અનુનાદ આવૃત્તિ એટલે કે અનુનાદની પરિસ્થિતિમાં જ હજી વાતો કરેલી છે. પરિપથનો ઇમ્પીડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર, પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે શું થઈ ગયું છે? પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય. કંપ વિસ્તાર એટલે કે થઈ ગયું ને પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય. અનુનાદની સ્થિતિ એ છે બચ્ચા પાલટી, અનુનાદની સ્થિતિ એ ઇમ્પીડન્સ. આપણે જાણીએ ઇમ્પીડન્સનું સમીકરણ આવું છે ભાઈ, √R² + XC - XL² આ વસ્તુ આપણે ખબર છે, અથવા XL - XC એ બી ચાલે બરાબર. XC - XL મતલબ XL - XC, ડિપેન્ડ કરે કોણ મોટું છે. પણ એ તો આપણે જ્યારે અનુનાદની સ્થિતિ આવીએ ત્યારે તો એ કંઈ મેટર કરશે જ નહીં. શું કામે? તો કે આપણે બધાને ખબર છે બચ્ચા પાલટી, અનુનાદની સ્થિતિ XC = XL થાય. XC = XL એકબીજાને અસર કેન્સલ થશે. અનુનાદની સ્થિતિ Z = R, તો Z = R ની કિંમત છે 40 ઓહમ, તો Z = 40 ઓહમ થઈ ગયું છે. હવે વાત કરવાની છે IM, શું કીધું છે? પ્રવાહનો કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર માટે બચ્ચા પાલટી આપણે IM શોધવું પડશે, પણ જે રકમમાં આપેલું છે પ્લીઝ ભૂલથી મિસ્ટેક ના કરી નાખતા. ઓહો, ભૂલથી મિસ્ટેક, અરે અરે આવું જ થાય ને. ચાલો અહીંયા ધ્યાન આપજો. જો VRMS આપેલું છે 230 બચ્ચા પાલટી VRMS આપેલું છે, એટલે IM/Z સીધું કરી અમુક નેમ કે ભાઈ મેક્સિમમ મૂલ્યની વાત છે તો આપણે R લઈ નાખીએ છીએ, છેદમાં VRMS/R કરી જે જવાબ આવે તે IM કરી નાખે ને. એવું નહીં થાય તે આવશે IRMS. આપણે ખબર છે અહીંયા RMS, અહીંયા RMS, બંને સાઈડ RMS હોય, તો VRMS/Z કરીએ અહીં, તો IRMS કેટલું મળશે બચ્ચા પાલટી? અહીંયા ઝેડ અનુનાદની સ્થિતિ માટે ઝેડ છે 40, તો 230 ના છેદમાં 40, તો IRMS આવેલું છે 5.75 એમ્પિયર. આ IRMS છે, મેક્સિમમ નથી. મેક્સિમમ કેમ થશે? તો કે IRMS = IM/√2. IRMS = IM/√2. દરેક વસ્તુ અનુનાદની સ્થિતિ છે એટલે ઝેડ 40 લીધો. સમજજો યાર, આ ઝેડ 40 શું કામે લીધો છે? અનુનાદની સ્થિતિ છે ભાઈ, એટલા માટે અનુનાદની સ્થિતિ છે ને, એટલે બાકી ભાઈ 40 નો થાય. અનુનાદની સ્થિતિ હોવાથી અનુનાદની સ્થિતિ છે, તો અનુનાદની સ્થિતિ Z = R અને એથે વેલ્યુ 40, એટલા માટે ઝેડ ની વેલ્યુ આપણે 40 લીધી છે. ક્લિયર થાય છે? તો IRMS = IM/√2, તો IM શું થશે? IRMS ગુણાકારમાં √2. IRMS શોધ્યું છે 5.75, √2 1.41 42. ફાઇનલ જવાબ IM, પ્રવાહનો જે કંપ વિસ્તાર આવશે એ હોવાનો છે 8.13 એમ્પિયર. આ ભી સિમ્પલ છે, ફોર્મ્યુલા બેઝ છે. હવે જાય છે સી પાર્ટ, જે થોડુંક લોજિકલ છે, વ્યવસ્થિત એવો સરસ એવો લોજિક છે, સમજો ખાસ. સી માં કીધું છે પરિપથના ત્રણેય ઘટકોમાં બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ,
ઓહો, એટલે કે સ્થિતિમાનનો તફાવત શું તો ત્રણેય ઘટકોમાં બચ્ચા પાડી r માં કેટલો છે, c માં કેટલો છે અને l માં કેટલો છે. એટલે જો આપણે અહીંયા શું લખેલું છે, vrms for r, vrms for l અને vrms for c, ત્રણેય ઘટકો માટે VRMS કેટલો છે ને એની વાતો કરવાની છે. ને છેલ્લે પાછું હજી કંઈક સાબિત કરવાનું પણ છે, કરીએ પછી પહેલાં શોધી તો લઈએ. ચાલો પહેલાં શોધી લઈએ. તો જો અહીં LCR શ્રેણી પરિપથ હોવાથી એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ, IRMS દરેક ઘટક માટે સમાન રહેવાનો છે. હા ભાઈ, શ્રેણીમાં વહેતો પ્રવાહ સેમ રહેવાનો છે, જેટલો પ્રવાહ અહીંયાથી જશે એટલો જ અહીંયા, એટલો જ અહીંયા, આપણે દરેકને એ વસ્તુ ખબર છે. શ્રેણીમાં પ્રવાહ સમાન હોય છે, સ્થિતિમાન અલગ અલગ હોય છે, જ્યારે સમાંતરમાં સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે, પ્રવાહ વહેંચાઈ જાય, પ્રવાહ અલગ અલગ હોય છે, આપણે દરેકને ખ્યાલ છે, તો બેઝિક વસ્તુ છે. ચાલો, તો VRMS ફોર R, R ના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેમ શોધાશે, ઓહમ બાબરનો નિયમ, V બરાબર IR, તો IRMS ઇન્ટુ R. તો IRMS આપણે ખબર છે, જો VRMS છે એટલે IRMS લીધા છે, કેટલા છે RMS 5.75, આ IM છે, આ નથી લેવાના, IRMS 5.75 ગુણાકારમાં 40, જવાબ આવશે 230 અનુનાદની સ્થિતિ. એ બરાબર સેમ વસ્તુ કરીએ છે ઇન્ડક્ટર માટે, તો VRMS ઇન્ટુ L, તેમાં પણ ઓહમ બાબરનો નિયમ લગાડીએ, V બરાબર IR, પણ આપણે ખબર છે ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટરની અંદર અવરોધ જેવો ભાગ કોણ ભજવે છે, એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે જેને આપણે XL વડે દર્શાવીએ છીએ, અને XL ની વેલ્યુ થાય છે બચ્ચા પાલટી ઓમેગા L. હવે દરેક વસ્તુ છે આપણી પાસે IRMS 5.75, ઓમેગા આપણે શોધી લીધા છે 50, L એ લોકોએ આપી દીધા છે 5, તો ફાઇનલ જવાબ આવશે 1437.5 વોલ્ટેજ છે, તો એનો એકમ તો શું થવાનો છે, V. ત્યારબાદ કેપેસિટન્સ માટે આપણે ખબર છે આની જેમ જ, પણ એના માટે આપણે ખબર છે કેપેસિટર માટે કેપેસિટીવ રિએક્ટન્સ આવે છે, અને XC બરાબર 1/ωC, તમામ કિંમતો મૂકશું એટલે અહીંયા પણ જવાબ કંઈક એટલો જ આવશે, 1437.5 વોલ્ટ. ક્લિયર થશે બચ્ચા પલટી? થોડુંક એવું જો લોજિકલી થોડીક વાતો કરીએ. કેવી વાતો કરીએ? લોજિકલી જો, નેક્સ્ટ પાર્ટ છે એના માટે થિંકિંગ લેવલનું છે, થોડુંક સમજજો. શું કીધું છે? દર્શાવો કે અનુનાદ આવૃત્તિએ એલસી સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ડ્રોપ 0 છે. એલસી માટે, એલસી ની વચ્ચે બચ્ચા પાલટી વોલ્ટેજ ડ્રોપ 0 છે. હવે અમુક લોકો જે 12th પાસ આઉટ થઈ ગયા છે એને પણ ક્યારેક ક્યારેક અહીંયા લોચો સમજવામાં મિસકોન્સેપ્ટ થઈ જાય છે ભાઈ. હવે લોકો શું સમજે છે ભાઈ, એલસી વચ્ચે ભાઈ લોકોએ શું કીધું છે, વોલ્ટેજ ડ્રોપ પૂછેલો છે, એટલે નોર્મલી બચ્ચા પાલટી એ લોકો સિમ્પલી આવું કરી નાખે, VLC બરાબર VL માઇનસ VC બરાબર 0, સિમ્પલી આવું કરી નાખે. આવું ન થાય યાર, આવું તમે ન કરી શકો. અહીંયા અદિશ સદિશ લેવા પડે, સદિશોનો આપણે યાદ કરો યાર, એમ સિમ્પલી તમે સરવાળા બાદબાકી નથી કરી શકવાના, ખાસ યાદ રાખજો. અમુક એવું થશે VL માઇનસ VC કરી નાખે, જવાબ આવી જવાનો છે 0. ના બચ્ચા પાલટી, ધેટ્સ અ રોંગ મેથડ, સનાતન રોંગ મેથડ છે. થોડુંક વિચારવું પડશે, અહીંયા વિચારો કઈ રીતે સરવાળો થશે, બાદબાકી થશે જો સમજો, એના માટે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો પડે, ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. LCR શ્રેણી પરિપથમાં જો સમજો કે ધારો કે આપણે અહીંયા પોઝિટિવ X ની ડિરેક્શનમાં I લઈ લઈએ છીએ, આને કીધું છે પ્રવાહનો, તો આપણે ખબર છે માત્ર R હોય એમાં પ્રવાહ અને વોલ્ટેજ સેમ ડિરેક્શનમાં, મતલબ સેમ, એની વચ્ચે ફેઝ ડિફરન્સ હોવાનો છે નહીં, બરાબર સમાન કળામાં ગતિ કરતા હોય, એટલે કે આપણે VR પણ એ જ ડિરેક્શનમાં આપણે આપી દીધો છે. માત્ર C હોય ત્યારે પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ હોય, બચ્ચા પાલટી પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ માત્ર C માં, તો વોલ્ટેજ પાઈ બાય 2 જેટલો પાછળ કહેવાય. માત્ર C પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ, તો વોલ્ટેજ પાઈ બાય 2 જેટલો પાછળ, તો પ્રવાહ અહીંયા છે, વોલ્ટેજ પાઈ બાય 2 જેટલો પાછળ, તો માત્ર C માટે વોલ્ટેજને પાછળ બતાવ્યો છે. ઇન્ડક્ટરમાં શું થશે? ઇન્ડક્ટરમાં થશે પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ રહી જાય, પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ, એનો મતલબ વોલ્ટેજ પાઈ બાય 2 જેટલો આગળ છે, તો પ્રવાહ કરતા વોલ્ટેજને ઇન્ડક્ટર માટે પાઈ બાય 2 જેટલો આપણે આગળ બતાવી દીધો છે. અહીંયા એક વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીએ કે VL અને VC ના જે ફેઝરો છે તે કહેવાય, આને શું કહેવાય, આઉટ ફેઝર કહેવાય, ઇન ફેઝર નો, ઇન ફેઝર એટલે કે બંને સેમ કળામાં, આઉટ ફેઝર એટલે કે બંને વિરુદ્ધ કળામાં, એમની વચ્ચેનો એંગલ 180 થશે, બંને એકબીજાને તદ્દન વિરુદ્ધ છે, તો એકબીજાને અસર કેન્સલ કરશે, તો ટોટલ વોલ્ટેજ કેમ થશે ભાઈ, એક પહેલામાંથી બીજું બાદ, તો આપણે VL માઇનસ VC થશું. ફેઝર ડાયાગ્રામ પરથી સ્પષ્ટ છે કે VL તથા VC વચ્ચે ફાઈ 180 ડિગ્રી છે, એકબીજાની વિરુદ્ધ ડિરેક્શનમાં છે, એટલે ટોટલ બચ્ચા પલટી બંનેની બાદ બાકી થશે, તો ફાઇનલ જવાબ આવશે 0. સીધું આવું નહીં કરી નાખવાનું, ફેઝર ડાયાગ્રામ ઉપરથી આવે છે,
જો અહીંયા જ તમને યાદ કરો થોડુંક એવું, હું તમને જો જૂનો કોન્સેપ્ટ યાદ કરાવું, જૂની થોડુંક જો ઉદાહરણ તમને હું બતાવું છું, ધ્યાન આપજો થોડુંક એવું કેટલામ ઉદાહરણ જો, ઉદાહરણ 7.6 માં બચ્ચા પલટી આવો જ એક કોન્સેપ્ટ આપણી સામે આવેલો હતો. એમાં શું કીધું હતું, અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ. તો એ આપણે શું કરેલું હતું યાદ કરો, અવરોધ અને કેપેસિટર માટે આપણે ફેઝર ડાયાગ્રામ ઉપર √VR² + VC² કર્યું હતું, યાદ છે? આવું શું કામ મેં કર્યું હતું? અહીંયા જો તમને આ જ દાખલામાં અવરોધ અને કેપેસિટરની વાતો કરેલી હોત, તો અવરોધ અને કેપેસિટરની વાતો કરેલી હોત તો VR અને VC તમારા અહીંયાથી બચ્ચા પલટી એક સદિશ છે, આમ સદિશ તો નો કે એક ફેઝર છે, આમ આ થઈ ગયું છે તમારા માટે VR, બીજું ફેઝર છે અહીંયાથી આમ, આ છે VC. તો આ બંનેનો સરવાળો એટલે કે સબાચકો કરવું પડે, ને સબાચકો કરો તો ફાઇનલ વોલ્ટેજ મળે છે આ, તો મતલબ આ થઈ ગયું છે ઓલું પાયથાગોરસ પ્રમાણે કર્ણ, આ પહેલી બાજુ આ બીજી બાજુ બંનેનો વર્ગોનો સરવાળો, એવું કરવું પડે. સમજાય છે બરાબર? એટલે કે સીધું એમ તમે સરવાળો બાદ બાકી કરો તો રોંગ મેથડ થાય બચ્ચા પડે, થોડુંક એવું ફેઝર ડાયાગ્રામ ઉપરથી જવું પડે. અથવા તો સિમ્પલી સાવ તમે 11માં ધોરણના બે સદિશોના સરવાળાનું સૂત્ર હતું યાદ હોય તો, F1 અને F2 બે સદિશો હોય સપોઝ, તેનો સરવાળા માટેનું સમીકરણ જો આવું હતું, ફાઇનલ F બરાબર √F1² + F2² સિમ્પલ વસ્તુ છે. અહીંયા પેલો ફેઝર બીજો ફેઝર, પેલો બીજો, બંનેનો ગુણાકાર, કોસ થીટા એટલે કે એમની વચ્ચેનો એંગલ. લાસ્ટ ટાઈમ એમ જ થયું હતું, તમે જયારે આની વસ્તુ કરો VR અને VC ની વાત હતું ત્યારે થીટા કેટલો હતો, π/2. લાસ્ટ ટાઈમ બે ઉદાહરણ 2.6 અહીંયા થીટા તમે π/2 લઈ લો તો cos π/2 વિલ બી 0, તો આખું ટર્મ 0, તો ખાલી વધવાનું શું છે F1² + F2² એટલે આપણે ઉદાહરણ 2.6 માં કરેલું હતું √VL² + VC² અથવા તો પાયથાગોરસ પરથી પણ પહેલી બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુ બરાબર. અહીંયા પણ તમે જોશો, અહીંયા જો કે પાયથાગોરસ કેવું કશું લગાડવાની જરૂર છે નહીં, બંનેની ડિરેક્શન એકબીજાની વિરુદ્ધ છે, તો સિમ્પલી એક પ્લસ બીજું માઇનસ, એટલે ફાઇનલ જવાબ આવશે તમારો એમની વચ્ચે 0, કે જે સાબિત કરવાનું હતું જે સાબિત થાય છે. ચાલો, તો વ્યવસ્થિત તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હશે એવી હું આશા રાખું છું. દરેક લોકો સાથે શેર કરવાનું ચૂકાય નહીં બચ્ચા પાલતી. કીપ લર્નિંગ, કીપ શેરિંગ.